રાજકોટમાં વેપારીઓની મિલકતો આડેધડ સીલ કરતા ભારે આક્રોશ. ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો દ્વારા આરએમસી કમિશનરને રજૂઆત કરાઈ. હું પાર્થ ગણાતરા, વાઇસ પ્રેસિડેન્ટ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. ગઈકાલે અમે 60-70 એસોસિએશન ચેમ્બર ઓફ કોમર્સમાં ભેગા થયા હતા અને સરકારની સામે બધાને વિરોધ છે, કારણ કે જે રીતે સરકારે ફાયર એનઓસી માટે જોગવાઈ લગાવી છે, અત્યારે કોચિંગ ક્લાસીસ, રેસ્ટોરન્ટ, સ્કૂલ, કોલેજીસ અને ફેક્ટરીઓ બંધ કરે છે, સીલ મારે છે, તેની સામે બધા વેપારીઓને વાંધો છે અને સરકાર તરફથી બધાને આશા છે કે આમાં સમય મળવો જોઈએ, કારણ કે આ બધા 10-10-15 વર્ષ જૂના બધા એકમો છે અને બધા ટેક્સ ભરે છે, તો સરકારે પહેલેથી આ ઇન્સ્પેક્શન કરવાની જરૂર હતી. અને હવે બધા ફાયર ઇક્વિપમેન્ટ્સ અત્યારે ઇઝીલી અવેલેબલ નથી, સ્ટાફ પણ એડ્યુકેટ અત્યારે ક્વોન્ટિટીમાં મળતો નથી, તો સરકારે અમુક ગેમ એસઓપી બનાવી અને પ્લાન બનાવીને બધાને અમુક ભાઈ 1000 જણાને 6 મહિનામાં લઈ લ્યો કે 3 મહિનામાં લઈ લ્યો, એ રીતનું એક નોટિસ પીરિયડ આપવો જોઈએ અને એક એસઓપી તૈયાર કરવી જોઈએ, તો જ આ બધું શક્ય બનશે. અત્યારે 500 જણા ભેગા થયા છે, વધીને અઠવાડિયે નહીતર 10,000 જણા ભેગા થશે, કારણ કે બધા ત્રાહી માં પોકારી ગયા છે. અત્યારે જે ઘટના બની તે પછી તંત્ર અચાનક જાગ્યું છે, એની સામે બધાનો વિરોધ છે કે સરકારે જાગવાનું હોય પણ બરાબર છે, પણ આટલા 10 વર્ષથી ટેક્સ ભરતા તો સરકાર ક્યાં સૂતી હતી? અત્યારે બધાને સમય આપવો જોઈએ કે તમે ફાયર એનઓસી લઈ લો, કોઈ પણને ફાયર એનઓસી સામે વાંધો નથી, પણ સમય ન મળે તો ફાયર એનઓસી કઈ રીતે શક્ય છે અચાનક બધા માટે?